અને હવે નજર કરીશું રાજકોટથી રાજકોટથી અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટના અહેવાલ પર રાજકોટમાં ખેડૂતોના હિતમાં વધુ એક ભાજપ સાંસદ જોડાયા છે પોરબંદરના સાંસદે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે તો ભાજપના સાંસદ જોડાયા છે ચણાની ખરીદી બંધ કરાતા રમેશ ધડુકે પત્ર લખ્યો છે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને આ સાંસદે પત્ર લખ્યો છે કારણ કે જે રીતે ખેડૂતોની અત્યારે સમસ્યાઓ વધી રહી છે નાફેડ અને ગુજકોમાં સોલને લઈને ચણાની ખરીદીને લઈને આ તમામ પત્ર લખવામાં આવ્યો છે તો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ધ્રુવ ખેડૂતોના હિતમાં વધુ એક ભાજપ સાંસદ કેન્દ્ર સરકારમાં પત્ર પણ લખી નાખ્યો તેમણે શું વધુ વિગત રમેશ ધડુકે એક પત્ર લખ્યો છે મહત્વની બાબત એ છે કે આ પત્ર છે કેન્દ્ર કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને લખવામાં આવ્યો છે નાફેડ અને ગુજમોસના જે ચણાની જે ખરીદી છે તે અચાનકથી બંધ થવાના કારણે આ પત્ર લખવામાં આવ્યો છે કહી શકાય કે આના પહેલા પણ આ પ્રકારનો પત્ર રાજકોટના સાંસદ મોહન કુંડારીએ લખ્યો જે કેન્દ્ર શરૂ કરવા માટે લખ્યો હતો હવે આગામી સમયમાં જે ચણાની ખરીદી ફરી એક વખત શરૂ થઈ શકે તે પ્રકારનો તેમનો પ્રયત્ન છે રજીસ્ટ્રેશન કરનાર લગભગ 2 લાખ ટન જેટલો જે અત્યારે ચણાનો જે જથ્થો છે તે અત્યારે સૌરાષ્ટ્રમાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક સાંસદ ચિંતિત છે એટલે આગામી સમયમાં ફરી એક વખત આ ખરીદી ચાલુ થાય તે પ્રકારનો તેમનો પ્રયત્ન છે જી 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 ધ્રુવ આભાર તમામ માહિતી આપી તે બદલ તો પહેલા મોહન કુંડારીયાએ અને હવે રમેશ ધડુકે ખેડૂતોની વહારે આવ્યા છે અને આ સાથે જ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને પત્ર પણ લખવામાં આવ્યો છે કે જે રીતે ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે તે ફરી એકવાર શરૂ કરવામાં આવે તો ખેડૂતોના હિતમાં વધુ એક ભાજપ સાંસદ હવે જોડાયા છે પહેલા મોહન કુંડારીયા રાજકોટના સાંસદ અને ત્યારબાદ પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ખેડૂતોની બહારે આવ્યા છે ચણાની ખરીદી જે રીતે બંધ કરવામાં આવી છે અને તે જ ચણાની ખરીદી શરૂ થાય તેને લઈને તેમણે કેન્દ્ર સરકારના કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને આ જ પત્રમાં તમામ વિગતો તમામ માહિતી પણ તેમણે આપી છે